જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાંવ પરિક્રમા ફાગણ સુદ તેરસ એટલે કે આજરોજથી તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જ્યાં કાકરે કાકરે અનંત આત્માઓ મોક્ષ પામ્યા છે તેવા શાશ્વત ગિરિરાજ શેત્રુંજયની છ ગાંવની યાત્રાનો આજે વહેલી સવારે પાલિતાણા જય તળેટીથી જય જય આદિનાથના જયઘોષ સાથે પ્રારંભ થયો છે. આજના દિવસે શેત્રુંજય ગિરિરાજ પર કૃષ્ણના બે પુત્રો પ્રદ્યુમન અને ચાંબુમન કરોડો મુનિઓ સાથે આજના દિવસે અહીં મોક્ષને પામ્યા હતા. ત્યારે જૈન ધર્મમાં આજની આ છ ગાંવની યાત્રા કરીને મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે તેવી માન્યતા છે. આજે હજારો લોકો છ ગાંવની યાત્રા કરીને ધન્યતા અનુભવે છે. આજની આ છ ગાંવની યાત્રામાં આજે દેશભર ઉપરાંત વિદેશમાંથી 80-90 હજાર શ્રાવક તેમજ ભાવિકો ઉમટી પડે છે. તેમજ સિદ્ધવડ ખાતે પાલમાં 1 લાખ કરતા વધુ યાત્રિકો અને સ્થાનિકો પધાર્યા હતા. છેલ્લા અમે 8 વર્ષથી આ જાત્રા ભાગણ સુદ તેરસની જે જાત્રા છે એ કરવા આવે છે. કારણ કે આ જાત્રાનો બહુ મહિમા છે કે જ્યાં આગળ 1.25 કરોડ ચાપસો આ જાત્રા જે રીતે શરૂઆત કરી અને અહીંયા આગળ ભરપૂર. आज के दिन जो है कृष्ण महाराज के दो बेटे थे श्याम और प्रद्युम्न, वो मोक्ष में गए थे अपने 8.5 मुनियों के साथ मोक्ष में गए थे. तो शांति पर यात्रा के निमित्त में हम लोग पूरी 6 गांव की यात्रा करते हैं और सब अलग अलग जगह पे दर्शन करते चैती कल्याण करते हैं. और मेन जो है लास्ट डूंगर रहता है भाड़वा का डूंगर, वहाँ पे उन्होंने मोक्ष की प्राप्ति की थी. तो वहाँ 30 वर्ष से आगे थी हमें करवा माटे પાલમાં દરેક યાત્રિકોનો દૂધ અને પાણીથી જમણા પગનો અંગૂઠો ધોઈને કુમકુમનું તિલક કરીને શંખ પૂજન કરવામાં આવે છે. જ્યાં 96 પાલની વ્યવસ્થા કરવામાં આવી જેમાં ફ્રૂટથી શરૂ કરીને અનેક વાનગીઓ પીરસવામાં આવે છે. તેમજ અહીં જે તપસ્વીઓ છે તેમના માટે 1 આસના 2 આસના અને IM બિલની વ્યવસ્થા તેમજ શેત્રુંજય પર્વતથી આદપુર પાર્ક સુધી ઠેર ઠેર ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઉપરાંત સારવાર કેન્દ્ર દ્વારા યાત્રિકોને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તેમજ આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે પણ 108 ફાયર બ્રિગેડની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. પાલમાં ખોવાયેલા હોય કે ગુમ થયેલા હોય તેવા વ્યક્તિ માટે સતત એનાઉન્સ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ રીતે 6 ગાંવની યાત્રા પૂર્ણ થાય છે. 6 ગાંવની આ પ્રદક્ષિણાનો રસ્તો ખૂબ જ કઠિન છે, પરંતુ એકવાર યાત્રા કરી હોય તેને ફરી પણ યાત્રા કરવાનું મન થાય તેવું છે. રેડી વિશાલ સાગઠિયા, GTV ન્યૂઝ, પાલિતાણા.